बनासकांठा जिल्लाना सुंदलनगर सोसायटीमां वरसादी पाणी भराई जवानी घटनाओ सामे आवी रही छे। आ समस्याने लई स्थानिक रहीशो द्वारा अनेकवार रजूआतो करवामां आवी होवा छतां तेनुं कोई निराकरण आव्युं ન હતું। ત્યારે વર્તમાન સમયમાં સુંદલનગર સોસાયટીમાં અત્યારે પાણી ભરાઈ જવાના લીધે શું પરિસ્થિતિ સર્જાઈ છે તેની ઉપર જોઈએ થરાદના સંવાદદાતા હાજાજી રાજપૂતનો આ રિપોર્ટ। થરાદની અંદર ગત રાતે જે ભારે વરસાદ પડ્યો હતો, 36 મીમીથી વધારે જે વરસાદ નોંધાયો હતો, એને લઈને થરાદની જે સુંદલનગર સોસાયટી આવેલી છે, સુંદલનગર સોસાયટી અંદર અત્યારે બીકે ન્યૂઝ પહોંચ્યું છે, આપણે બતાવવાનો પ્રયત્ન કરું છું દેશનો કે સુંદલનગર સોસાયટીની અંદર જે રહેણાંક મકાનો છે ને મકાનની અંદર જે પાણી ભરાઈ ગયું છે, મકાનોમાં ઘરમાં પાણી ભરાઈ ગયું છે। અને આ જે સોસાયટી સુંદલનગર સોસાયટી છે એ પંચાયતમાં આવેલી છે, જે અભેપુરા પંચાયત છે એની અંદર આવેલી છે। પંચાયતને વારંવાર આ સ્થાનિક લોકોએ રજૂઆત કરવા છતાં પણ પંચાયત કોઈ પણ સાંભળતી નથી। એના જે ઘરવાર જે મકાન માલિકો છે એ લાઇટ વેરો, દીવા બત્તી વેરો અને તમામ વેરા ભરે છે, છતાં પણ પંચાયત દ્વારા આ સોસાયટીને કોઈ પણ સુવિધામાં આપવામાં આવી નથી તેવું આ સોસાયટીના લોકો તો જણાવે। ત્યારે હવે જોવાનું એ રહ્યું છે કે પંચાયતો ઘણી બધી વિકાસની વાતો કરતી હોય, સરકાર વિકાસની વાતો કરે, પરંતુ આ દ્રશ્યોમાંથી તમારે જોવા મળ્યું છે કે આ જે પંચાયત છે અભેપુરા પંચાયત એનો આ સોસાયટીનો કોઈ પણ વિકાસ થયો નથી। હવે જોવાનું એ રહ્યું કે પંચાયત દ્વારા આ પાણીનો નિકાલ કરવામાં આવશે કે નહીં। હાજાજી રાજપૂત, બીકે ન્યૂઝ, થરાદ।